जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आपनो हार्दिक स्वागत छे। धोरण 12 विषय अकाउंटेंसी, चैप्टर नंबर 5 नवा भागीदार नो प्रवेश। आ चैप्टर नी अंदर विद्यार्थी मित्रों दाखला नंबर 20 अगाउना वीडियो में अपन ने बात करी थी तुमने विद्यार्थी मित्रों के घना विद्यार्थियों ने एवो प्रश्न हतो के साहब आ वर्षे तो आ दाखला कोर्स में नथी, भले आ वर्षे आ दाखला कोर्स में नथी विद्यार्थी मित्रों, पण आपणे शीखवा खूब जरूरी छे। ए हेतु थी आपणे बधो ज अभ्यासक्रम अहींया चलावामां आवशे। दाखला नंबर 20 मीत जीत अने नील 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। પાકું સર્વૈયું નીચે પ્રમાણે છે। ઉપરની તારીખે યીનને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો। અહીંયા વિદ્યાર્થી મિત્રો જૂના ભાગીદાર 3 છે અને નવો ભાગીદાર 1 છે, એમ કરીને આ પેઢીમાં કુલ 4 ભાગીદારો થશે। મીત તેના નફામાંથી 1/8 બાદ, જ્યારે નીલ તેના નફામાંથી 1/24 બાદ હીરની તરફેણમાં ત્યાગ કરશે। માથી શબ્દની નીચે લીટી કરો, માથી એટલે કહેવામાં આવે ત્યાગ, માથી એટલે શું કહેવામાં આવે ત્યાગ। પેઢીની પાગડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું। હીર તેના ભાગની પાગડી રોકડમાં લાવશે। રોકાણની બજાર કિંમત 52,000 છે જે ચોપડે લાવી, રોકાણ ઉપર નંબર 3 આપો। કામદાર વળતરનો 18,000 દાવો મંજૂર રાખો, તો વિદ્યાર્થી મિત્રો કામદાર વળતર અનામત છે, એની ઉપર નંબર 4 આપો। યંત્રની બજાર કિંમત 60,000 છે, જ્યારે મકાનની બજાર કિંમત 1,26,000 છે। યંત્ર અને મકાન ઉપર 5 નંબર આપો। હીર મૂડી તરીકે 50,000 રોકડા લાવશે। હીરની મૂડીને પાયાને રાખવી, અન્ય ભાગીદારો મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે, જરૂરી રકમ રોકડ ખાતે લઈ જવી। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા લખી દેવાનું અહીંયા મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 1,00,000 છે, 75,000 છે અને 50,000 છે, અને 1,00,000 અને 75,000 અને 50,000। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકડ લખી દેવાની, રોકડ આપણને એમ છે 26,000। રોકડની ઉધાર બાકી હોય, રોકડ ખાતું અહીંયા પાછળ બનાવેલું છે ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા, રોકડમાં છે 26,000 રૂપિયા। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પોઈન્ટ નંબર 5 ઉપર જઈએ। હવાલા નંબર 5 ઉપર હીરની હીર મૂડી તરીકે 50,000 રોકડા લાવશે, મૂડી તરીકે રોકડા લાવશે, રોકડ આવે આમાં શું થાય, તો કે રોકડ ખાતે ઉધાર તે હીરના મૂડી ખાતે કેટલા રૂપિયા, તો કે 50,000। ચાલો ખતવણી કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, આની રોકડ ખાતાની ઉધાર બાજુ હીરના મૂડી ખાતે 50,000, હીરના મૂડી ખાતાની જમા બાજુ એટલે કે અહીંયા રોકડ ખાતે હીરના ખાનામાં 50,000। ઓકે, ત્યાર પછી હવે આપણે પાગડીનો પોઈન્ટ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલો પોઈન્ટને સમજીએ, મીત તેના નફામાંથી 1/8 બાદ, એટલે માથી શબ્દ આપ્યો હોય તો એને કહેવામાં આવે ત્યાર। આપણે ગણતરીમાં આવી જઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ છે મીત, પહેલો હવાલો સોલ્વ કરીએ છીએ। મીતનો ત્યાગ બરાબર
માં 8 નીલ તેને લખવામાંથી 1 ના છેદમાં 24 ભાગ નીલ નો ત્યાગ બરાબર 1 ના છેદમાં 24 વિદ્યાર્થી મિત્રો ત્યાગ ના છેદ સરખા હોવા જોઈએ અહીંયા સરખા નથી એટલા માટે સરખા બનાવવા માટે આને 3 વડે ગુણવા પડે નીચે 3 વડે તો ઉપર પણ 3 વડે 3 1 3 8 તેરી 24 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 24 24 તો ત્યાગ નું પ્રમાણ આવ્યું આપણી પાસે 3/1 જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે જ ભાગીદારો ત્યાગ કરે છે એક મિત અને બીજો નીલ જીત કોઈ ત્યાગ કરતો નથી કે કોઈ લાભ મેળવતો નથી હવે આપણે નવા ભાગીદારના ભાગની પાકડી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પેઢીની પાકડીનું મૂલ્યાંકન 60000 કરવામાં આવ્યું એટલે કે ઈના ભાગની પાકડી આપણે હિરના ભાગની પાકડી જોવાની છે વિદ્યાર્થી મિત્રો તો હિરના ભાગની પાકડી આપણને કઈ રીતે મળશે ખાસ અગત્યની બાબત સમજો અહીંયા આપણે નવું પ્રમાણ શોધવું પડે નવું પ્રમાણ દાખલાની અંદર આપેલું નથી માટે આપણે નવું પ્રમાણ શોધવું પડે તો નવા પ્રમાણનું સૂત્ર છે હિરના ભાગની પાકડી શોધવી છે આપણે પણ એ પહેલા આપણે નવું પ્રમાણ શોધવું પડે તો ત્યાગનું સૂત્ર મૂકીએ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ આપણે નવો ભાગ શોધવાનો છે આપણે ત્યાગ આપી દીધો છે તો નવા ભાગનું સૂત્ર બને નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ પહેલો ભાગીદાર છે આપણી પાસે મિત મિતનો જૂનો ભાગ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને આપેલો છે જૂનો ભાગ 3/6 દાખલાની શરૂઆતમાં છે 3/2/1 એટલે 3/6 માઇનસ એનો ત્યાગ મિતનો ત્યાગ 3/24 ચાલો મિત્રો નીચેનો ગુણાકાર કરી નાખીએ 24 × 6 એટલે 144 ઉપર ચોકડી પર દઈએ 24 × 3 24 × 3 72 6 × 3 = 18 72 માંથી 18 જાય 54 54/144 ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો ભાગીદાર છે જીત હવે જીતનો ત્યાગ આપણી પાસે નથી તો એ રવા દઈએ હમણાં બરોબર એનો જૂનો ભાગ છે આપણી પાસે 2/6 જૂનો ભાગ છે એનો ત્યાગ નથી ત્યાર પછી નીલ નીલનો જૂનો ભાગ છે 1/6 માઇનસ એનો ત્યાગ છે 1/24 નીચેનો આપણે ગુણાકાર કરીએ 24 × 6 = 144 ક્રોસ ગુણી નાખીએ 24 × 1 = 24 6 × 1 = 6 24 માંથી 6 જાય તો 18 18/144 હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હીર હવે જીતનું કઈ રીતે મેળવવું એ ખૂબ અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો તો જુઓ આના છેદમાં 144 તો આના છેદમાં પણ 144 આવે હવે 144 મેળવવા માટે આપણે કેટલા વડે ગુણવા પડે આ વધારાની બાબત ઉમેરું છું કેટલા વડે આપણે ગુણવા પડે તો 144 થાય તો 144 ભાગ્યા 6 એટલે આને 24 વડે ગુણવા પડે નીચે પણ 24 વડે ઉપર પણ 24 વડે તો 24 × 6 એટલે 144 થાય હવે ઉપરનો ચોકડી ગુણાકાર ઉપર ચોકડી કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો 2 × 24 એટલે 48 ઓકે હવે હીરનું આપણે મેળવી શકીએ 144 144 144 તો અહીંયા પણ 144 નીચે 144 થાય તો ઉપર પણ 144 થવા જોઈએ 54 + 48 + 18 - 144 એટલે 24 તો હીરનો ભાગ આવ્યો
24/144 तो आपके पास नव प्रमाण बने छे विद्यार्थी मित्रों 54/48/18/24 आपके पास नव प्रमाण बने आने जो टुकुर रूप आपको हुए विद्यार्थी मित्रों तो जो ही शको एक बधाई ने तब त्रण वड़े भागी शको छो तो त्रण वड़े आपने बधाई ने भागी ना के 54/3 એટલે 18 48/3 એટલે 16 18/3 એટલે 6 24/3 એટલે 8 હજી આ ટુકુ રૂપ આપવું હોય તો વિદ્યાર્થી આપણે મળી શકે કઈ રીતે તો કે બધાયને બે વડે ભાગી નાખીએ ભગાય છે 9 8 3 4 આ આપણું પ્રમાણ થઈ ગયું 9/8/3/4 વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રમાણથી તમે દાખલો ગણો સાચો જ પડશે હીરના ભાગની પાઘડી આપણે મેળવી છે તો પેઢીની કુલ પાઘડી આપણને આપી છે 60,000 ગુણ્યા આમાં હીરનો ભાગ તો કે 4 છેદમાં કુલ ભાગ તો કે 9+8+3+4 એટલે 24 હવે આપણને હીરના ભાગની પાઘડી મળી જાય 60,000 ગુણ્યા 4/24 એટલે 10,000 હીર પાઘડી પેટે 10,000 રોકડા લાવશે આમનો લખીએ વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા તો કે 10,000 હવે આ પાઘડી કોણ લઈ જાય તો કે જૂના ભાગીદાર કયા પ્રમાણમાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો તો કે ત્યાગના પ્રમાણમાં તો અહીંયા ત્યાગ કોણ કરે છે બે જ વ્યક્તિ મિત અને નિલ આ બે જ ત્યાગ કરે છે ત્યાગનું પ્રમાણ છે 3/1 પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે મિતના મૂડી ખાતે તે નીલના મૂડી ખાતે કેટલા રૂપિયા પાઘડીનું પ્રીમિયમ 10,000 કયા પ્રમાણમાં વેચવાનું તો કે ત્યાગના પ્રમાણમાં 10,000 ગુણ્યા 3/4 એટલે 7,500 આને આવશે અને 2,500 રૂપિયા આને આવશે ચાલો ખાતાઓની કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 10,000 પાઘડીનું પ્રીમિયમ ઉડી જાય પાઘડીના મૂડી ખાતાની જમા બાજુ એટલે કે અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે આના ખાનામાં 7,500 આને કોઈ છે નહીં કોઈ લાભ નથી કોઈ ત્યાગ નથી અને આના ભાગમાં 2,500 ઓકે પાઘડીનો પોઈન્ટ આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ પોઈન્ટ નંબર 3 રોકાણની બજાર કિંમત 52,000 છે જે ચોપડે લાવી હવે રોકાણો આપણને આપ્યા છે 60,000 તો અહીંયા લખીએ રોકાણો 60,000 એની કિંમત કેટલી થઈ ગઈ 52,000 એટલે શું કરવું પડે ઘટાડો માર્કેટમાં એના 52,000 રૂપિયા થઈ ગયા છે એટલે 8,000 રૂપિયાનો ઘટાડો થાય ઘટાડો થાય આપણે નુકસાન કહેવાય પુનઃમૂલ્યાંકનની ઉધાર રોકાણ ખાતે 8,000 જો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ એકદમ સાચો છે પણ દાખલાની અંદર રોકાણ વધઘટ ભંડોળ એટલે કે રોકાણ અનામત આપણને આપેલું છે 20,000 રૂપિયા જ્યારે રોકાણ અનામત આપેલું હોય અને જો રોકાણમાં ખોટ જતી હોય તો આ અનામતમાંથી બાદ કરવું પડે અહીંયા નથી લખવાનું જો રોકાણ અનામત આપ્યું ન હોય તો અહીંયા લખી શકાય
માટે આ પોઈન્ટ અહીંયા લખવાનો નથી આ મે તમને ખાલી સમજાવવા માટે લખેલો છે અહીંયા લખવાનો નથી જો રોકાણમાં વધારો થતો હોય તો પાછો અહીંયા લખવો પડે તો અનામતમાં પ્લસ નો થાય હવે રોકાણ અનામત તમને વિદ્યાર્થી મિત્રો મૂડી દેવા બાજુ 20000 રૂપિયા આપેલું છે રોકાણ અનામત જે 20000 રૂપિયા આપ્યું છે એમાંથી કેટલા રૂપિયાની નુકસાની જાય છે 8000 ની તો 20000 માઈનસ 8000 એટલે જવાબ આવે છે 12000 अब 12000 प्लस आवे छे अने भागीदार वच्चे वेचाय तो वेची दईए जमा बाजू केटला रूपिया 20000 ने नहीं वेचता 12000 ने वेचवाना छे जूना प्रमाण मां 12000 रूपिया ने वेचवाना छे एटले 6000 4000 ने 2000 आवशे 6000 4000 अने 2000 બરોબર ચાલો કાલિકર વળતરનો 18000 નો દાવો મંજૂર રાખો હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો અહીંયા લખી દઈએ કાલિકર વળતર દાવો કેટલા રૂપિયા છે 18000 રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાલિકર વળતર અનામત 15000 આપેલું છે આ 15000 માંથી 18000 રૂપિયા જાય तो माइनस 3000 आवे जो माइनस आवे तो आपने पुनः मूल्यांकन ने उधार बाजू लिखी शका અને પ્લસ આવે તો ભાગીદાર વચ્ચે વેચી દેવાય કાર્યકર વળતર અનામ કેટલા રૂપિયા માઈનસ આવે છે 3000 રૂપિયા ચાલો યંત્રની બજાર કિંમત 60000 છે આપણને યંત્ર આપ્યા છે 80000 એની બજારમાં કિંમત 60000 છે એટલે ઘટાડો થશે કેટલા રૂપિયાનો તો કે 20000 નો 12 એટલે 60000 ઘટાડો થાય એટલે માટે અહીંયા લખી યંત્ર ખાતે 20000 રૂપિયાનો ઘટાડો ચાલો મકાનની બજાર કિંમત 126000 છે આ બધું લખીએ મકાન તો મકાન તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 1 લાખ નું એની બજારમાં કિંમત 1 લાખ ને 26000 રૂપિયા છે એટલે 26000 નો વધારો થાય પ્લસ વધારો 26000 1 લાખ ને 26000 વધારો થાય છે એટલા માટે અહીંયા મકાન ખાતે 26000 પોઈન્ટ નંબર 6 આવી ગયો પોઈન્ટ નંબર 7 ને આપણે પછી જોઈએ લગભગ બધા જવાલા વિદ્યાર્થી મિત્રો આવી ગયા જે વસ્તુ બાકી છે એ લખીએ તો કે મૂડી દેવા બાજુ મૂડી આવી ગઈ સામાન્ય અનામત 12000 રૂપિયા આને વેચી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય અનામત ખાતે 12000 રૂપિયાને આપણે વેચી દઈએ જૂના પ્રમાણમાં તો 6000 4000 2000 જૂના ભાગીદારો વચ્ચે વેચાય રોકાણ અનામત આવી ગયું કારીગર વળતર અનામત આવી ગયું કારીગર નફા ભાગ ભંડોળ 35000 બેટું લખીએ વિદ્યાર્થી મિત્રો કારીગર નફા ભાગ ભંડોળ ત્યાર પછી કારીગરના બચત ખાતા 40000 બેઠા લખીએ વિદ્યાર્થી મિત્રો લેણદારો 23000 બેઠા લખીએ ત્યાર પછી મકાન આવી ગયું યંત્ર આવી ગયું રોકાણ આવી ગયું દેવાદાર 40000 બેઠા લખીએ 4 ત્યાર પછી સ્ટોક 64000 બેઠો લખીએ 64000 રોકડ આવી ગઈ
હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું પેક કરી દઈએ। ચાલો આ બાજુ ટોટલ થાય 26000, આ બાજુ 26000, 26 માંથી 3 જે 23 જાય એટલે 3000, આને કહેવામાં આવે નફો। આ જૂના ભાગીદાર વચ્ચે વહેંચવાનો, જૂના ભાગીદાર છે મિત, જીત અને નીલ। જૂનું પ્રમાણ એનું છે 3:2:1, આ પ્રમાણમાં વેચવાનો છે 1500, 1000 અને 500 આવશે। 1500, 1000 અને 500 અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ મૂલ્યાંકન નફો 1500, 1000, 500। હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, દાખલો કઈ રીતે પેક કરવો હોતે હવાલા નંબર 7 ની અંદર તમને આપ્યું છે હીરની મૂડી પાયા તરીકે રાખવી, એટલે કે આ જે મૂડી છે એ મૂડીમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, પાયાની રાખવાની છે। અન્ય ભાગીદારો મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને આ બાકીના ભાગીદારો જે છે મૂડી એના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની વાત કરે છે, અને વધઘટની જે કાંઈ રકમ હોય એ રોકડ ખાતે લઈ જવાની છે। એક વખત આપણે વધઘટની જે રકમ હતી એ ચાલુ ખાતે લઈ જવાનો દાખલો નો અભ્યાસ કર્યો હતો, એની જેવો જ છે। તો જેની મૂડીને પાયાની રાખવાની હોય ને એનું ખાતું પહેલા પેક કરવાનું। વિદ્યાર્થી મિત્રો જેની મૂડી પાયાની રાખવાની છે એનું ખાતું આપણે પહેલા પેક કરવાનું। ચાલો કોની મૂડી પાયાની છે, હીરની 50000, આ બાજુ બાકી આગળ લઈ ગયા અહીંયા કેટલા આવશે, આ બાજુ 50000, તો આ બાજુ પણ 50000, તો બાકી આગળ લઈ ગયા 50000। હવે જૂના ભાગીદારો છે એ નફા નુકસાનના નવા પ્રમાણમાં મૂડી રાખશે, હીરની મૂડી કેટલી છે 50000। તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે ગણતરીમાં આવી જઈએ, નવું પ્રમાણ આપણી પાસે છે 8:9:8:3:4, તો પહેલો ભાગીદાર છે મિત, જો આખરની મૂડી શોધવા જઈ રહ્યા છીએ, આખરની મૂડી યના કેટલા ભાગ છે 4, હીરના 4 ભાગે મૂડી 50000, માટે પેલો ભાગીદાર છે મિત, મિતના કેટલા ભાગ છે 9, માટે મિતના 9 ભાગે મૂડી કેટલી, ક્રોસ ગુણાકાર કરી નાખવાનો 9×50000/4, 9×50000/4 એટલે એની મૂડી આવશે 1,12,500, 1,12,500 કોની, તો કે મિતની, બરોબર। તો મિતની મૂડી અહીંયા લખી દઈએ, આખરની મૂડી 1,12,500। ચાલો એ જ રીતે આપણે જીતું મેળવીએ। પદ મૂકીએ વિદ્યાર્થી મિત્રો, હીરના 4 ભાગે મૂડી 50000, માટે બીજો ભાગીદાર કોણ છે, તો કે મિત, સોરી જીત, બીજો ભાગીદાર છે જીત, જીતના ભાગ કેટલા છે 8, માટે જીતના 8 ભાગે મૂડી 8×50000/4 એટલે 1,00,000, કોની, તો કે જીતની।
लखी दी विद्यार्थी मित्रों जीतनी मूड़ी कितनी आई 1 लाख। ત્યાર પછી હવે આપણે નળની નીલી એમાં પણ આવું જ પદ મૂકીએ નીલના 4 ભાગે મૂડી 50,000 માટે નીલના નીલના કેટલા ભાગ છે 3 માટે નીલના 3 ભાગે मुड़ी केती એટલે આપણે કોની મળશે નીલની ચલો ગુણાકાર કરી લખીએ 3 ગુણ્યા 50,000 ભાગ્યા 4 37,500 કોની મુડી આવી નીલની નીલની મુડી એટલે 37,500 આ લોકોની આપણે આખરી મુડી મળી ગઈ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની હતી એ પ્રમાણની આપણને મૂડી મળી ગઈ છે હવે વિદ્યાર્થી મિત્રો આ મૂડીને આપણે ક્યાં લખી દઈએ અહીંયા મૂડી પહેલો ભાગીદાર છે મી જી ની અને હી મિતનીચે 1,12,500 1,12,500 જીતની છે 1,00,000 ત્યાર પછી નીલની છે 37,500 અને આની છે 50,000 ચાલો ટોટલ આપણે વિદ્યાર્થી મિત્રો 12 લખી લઈએ 1,12,500 વત્તા 1,00,000 વત્તા 37,500 વત્તા 50,000 એટલે 3,00,000 આ લોકોની મૂડી કેટલી આવી વિદ્યાર્થી મિત્રો 3,00,000 ચાલો હવે આપણે એને મૂડી ખાતા પેક કરીએ અને જે કઈ પૈસાની વધઘટ થાય એ 7 નંબરના પોઈન્ટમાં લખ્યું છે રોકડ ખાતે લઈ જવાની કયા ખાતે લઈ જવાની રોકડ ખાતે લઈ જવાની વાત કરી છે તો પહેલા મિતને પેક કરીએ વિદ્યાર્થી મિત્રો તો મિતનું ટોટલ આ બાજુનું વધારે છે 1,12,500 વિદ્યાર્થી મિત્રો આ બાજુ ટોટલ 1,12,500 છે અને આ બાજુ 1,75,000 + 6,000 + 6,000 + 1,500 એટલે 1,21,000 આ બાજુ ટોટલ વધારે છે 1,21,000 ચાલો આ બાજુ 1,21,000 1,21,000 માંથી 1,12,500 જાય એટલે 8,500 આ જે પૈસા ભેટા છે એ ક્યાં લઈ જવાના કીધા તમને રોકડ ખાતે આ શોધ્યું છે એટલે પ્રશ્ન છે મૂડી ખાતાની ઉધાર બાજુ તો રોકડ ખાતાની કઈ બાજુ જમા બાજુ રોકડ ખાતાની જમા બાજુ મિતના મૂડી ખાતે 8,500 ચાલો એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જીતનું ખાતું પેક કરીએ તો જીતમાં આ બાજુ ટોટલ 75,000 + 4,000 + 4,000 + 1,000 અને આ બાજુ ટોટલ 1,00,000 એટલે આ બાજુ ટોટલ વધારે છે વિદ્યાર્થી મિત્રો 1,00,000 બરોબર તો આ બાજુ પણ આપણે 1,00,000 મૂકી દઈએ આ 1,00,000 માંથી આ બધી વિગતો બાદ કરીએ 1,00,000 - 75,000 - 4,000 - 4,000 - 1,000 એટલે આવે છે 16,000 રૂપિયા અને અહીંયા તમારે લખવાનું છે રોકડ ખાતે આની જમા બાજુ તો રોકડ ખાતાની ઉધાર બાજુ એટલે કે અહીંયા બીજો ભાગીદાર છે જીત જીતના મૂડી ખાતે 16,000 ચાલો હવે પછી આપણે નીલનું ખાતું કેમ કરીએ વિદ્યાર્થી મિત્રો આ બધું ટોટલ વધારે લાગે છે નીલમાં 50,000 + 2,500 + 2,000 + 2,500 એટલે 57,000 આ બધું મૂકી દઈએ 57,000
रोकड़ खाते उधार बाजू तो रोकड़ खाता जमा नीला मूड़ी खाते1,02,000 74,000 पूर्ण जाहिर करिए छे। जय अंबे विद्यार्थी मित्रों, ऑल ऑफ यू।